ભગવાન જંગલેશ્વરના સાનિધ્યમાં અને શાંતાગીરી બાપુની તપસ્થલીમાં જેણે વર્ષો સુધી આયા ભાઈ જેણે સાધના કરી છે એનું ભજન એનો એક પોતાપણું બાપજી મેં ખૂબ એમના દર્શન કર્યા છે. એ વાત કરીશ હું, પણ એની તપસ્થલીમાં જ્યારે એવા જ એક જેના રોમે રોમે શિવનું નામ રણકે છે એવા સીતાગીરી બાપુ એમની વ્યાસપીઠને અને એમના ચરણોમાં અહીંથી વંદન કરું છું, જેમના મુખેથી અવિરતપણે જેમનું નામ જ સીતાગીરી બાપુ છે. સાહેબ એ ગંગાનું પણ આ નામ છે, અવિરતપણે એના મુખમાંથી શિવપુરાણની વાણીરૂપી ગંગા આખી દુનિયામાં જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાં પૂજ્ય બાપુનો ખૂબ લાભ મળે છે. અને એ જ અત્યારે અહીં સામા બેઠા હોય એમના ચરણોમાં વંદન કરી ઉપસ્થિત બધા અધિકારી શ્રીઓ, કારણ કે સમય પ્રમાણે ક્યારે નામ લેવું જોવું પડે સાહેબ, એટલે તેમજ ઉપસ્થિત સંતો કાટીકડા અને ભાટીકડાના અમારા બે ગામના તમામ વડીલો, અહીંયા સેવા આપી રહેલા તમામ સ્વયંસેવકો દાતાશ્રીઓ, અને અહીંથી લઈને કોટડા સુધી સાહેબ, પછી કોટડાથી તો આગળ નહીં કાંઈ, ભારતનો હેડો એમ કહેવાય શેડો હાશફીન ચામુંડા બેઠી છે અહીંયા સાહેબ. એવી માં ભગવતીને યાદ કરી ઉપસ્થિત તમામ મારા વડીલો, યુવાન દોસ્તો, આ બાજુ બેઠેલી મારી માતાઓ બહેનો અને બાળકો, આ બધાના ચરણોમાં અહીંથી વંદન કરી. પોપટભાઈ ખૂબ સારું સંચાલન કર્યું છે, દીપક બાપુએ ગણપતિ વંદના કર્યા બાદ મહાદેવને યાદ કર્યા અને છેલ્લે શાંતિગીરી બાપુને પણ એમણે યાદ કર્યા. હું અહીંયા ઘણી વાર આવતો, પહેલાં મને અગાઉ અમુક માણસો એમ કહેતા કે ત્યાં તો ન જવાય, બાપુ ખીજાય બહુ. અને મનુભાઈ સાક્ષી છે સાહેબ, પહેલી વાર જ્યારે હું આવ્યો ને પોતે આરામમાં હતા, અને અગાઉ બધાએ થોડો બીવરાવેલો કે હૂતા હોય ત્યારે તો કહેવાય જ નહીં કાંઈ. અને મનુભાઈ અમે બહાર આવીને બેઠા કે બાપુને કહું, મેં કીધું ના ભાગ્યમાં હશે ને તો બાપુ કહે કોણ આવ્યું એલા જોતો. અને પહેલી વાર જ્યારે અહીં આવ્યો અને આવીને મારા ઘરનું મેં આમંત્રણ આપ્યું અને બાપુ મારા ઘરે પધારેલા છે. એ પછી તો પરિવાર સાથે પણ અહીંયા ઘણી વાર આવતો, પણ કહેવા ગયો સાહેબ પાકલ ઘડો હોય ને જેમ, હા બે વ્યક્તિને ન અડી શકાય, એક હાવ કાચું હોય એનો સાળો ન કરાય, કાચું હોય ને સાહેબ એ વાગે બહુ, આ કાચી કેરી નો ઘા કરો તો ઢીમણું તો થાય, કારણ કે કાચું છે કડક બહુ હોય. જો આ દુનિયામાં જેટલી વસ્તુ પાકે ને એટલે નરમ થાય મીઠી થાય, જો આપણું ખેતરમાં કાણીબું કોઠીબું એ કાચું હોય ત્યારે કડકે હોય અને કડવું એટલું હોય, તો એ પાકે ને તો બાપુ એ મીઠું ને નરમ થઈ જાય. કેરી કાચી હોય ત્યારે ખાટી હોય, તુરી હોય કડક હોય, પાકે ત્યારે એ નરમ થઈ જાય. દરેક વસ્તુ વ્યાજ હોય, બધા નામ નથી લેવા, પણ એક માણા ને એક ઘીહોડું જેમ પાકે એમ રઘુ બહાર નીકળે. બોલો હા હા હા, પાકલ તુરિયાના શાકે ન થતા હોય સાહેબ, પણ એક કહું કે એને પાકતા આવડી જાય છે ને ત્યારે એમાંથી અનેક વેલાઓ ઉત્પન્ન થતા હોય છે. એમ જે આ દેશનું આવા મહાપુરુષનું ભજન પાકે ને અને એ જ આ પાકી જાય ને તો એના ચીલે પાછા એવા હજારો ને એને ઊભા કર્યા હોય છે. મારો કહેવાનો સૂર એ છે જો પાકતા આવડવું જોઈએ.
પણ ધરતી પોતે રે હે પોતાનું અન્ન નથી ખાતી રે ઉપકારી ભગવાન ભાઈ નામ હોય એનું અંગ્રેજી શું થાય? ગોડ ભાઈ. હાવ નાનો હતો ત્યારના મિત્રો બધા, હું જેદુ નો ટ્રેક્ટર રાખતો ને તેદુ ને. આવો આવો પોતાના નીર નથી પીતા, સરોવર તરોવર સંત જન
સોથા વર્ષે મેઘ પરમાર્થને કારણે આ ચારે ધર્યા દે. જે બીજા માટે વાતી છે સાહેબ, જે જગત માટે બીજા માટે જે ચાલે છે અને જગત કોઈ દી ભૂલતું નથી સાહેબ. માની લો કે શાંતાગીરી બાપુ એનો જન્મ ક્યાં સ્થળે એ બધું આપણે જાણીએ છીએ સમજીએ છીએ, પણ અહીંયા શું કામ આવ્યા? બસ એ ભૂમિ એની રાહ જોતી હોય છે. આપણા જેટલા બેઠા છીએ ને એ બધાને ભગવાને સાહેબ કાંઈક ના કાંઈક કામે જ મોકલ્યા છે. અમે અમે આ ધંધે સીડ્યા, કેમેરા વાળા આ ધંધા લીધા, એ આખી રાત હું કામ આમણા ઝૂકી ઝૂકી કાંઈ 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 ખરું, આ આખી રાત હું કામ ટીપે ધણી ને બીજું ધંધો જ ન હોય છે. નહીં, એનું સર્જન એના માટે છે. આ બેઠું બેઠું બી છે, ડાક વગાડતો હોય તો હું વાંધો, રાવળનો દીકરો છે, પણ એને આ પેપી ધંધો લ્યો ટણ અને હંધા કરતા આ જે બે જે બળ કરે, એટલું બળ રામદેવજી મહારાજ નત કરતા તોય એનું કેવું હાલે. જેમ તેમ આમામ આખી રાત કરવું કેવું સાહેબ. આ ભજન માટે આવ્યા છે, આનો થાક ન હોય ને. અને જે વસ્તુમાં તમને થાક લાગે ત્યારે માની લેજો કે તમે વેઠ કરો છો, દિલથી નથી કરતા. થાક તો વેઠું ના લાગે સાહેબ, તમારા કાર્યના થાક ના લાગે. કામમાં કામ મળે એટલે તરત માણસ, અમે ગમે એટલા થાકેલા હોય અહીંયા ટેઝમાં થાવીએ ને સાહેબ, આ જબા ડોકમાં નાખીએ ને કોને ખબર, જાણે ખિલખોડી જમરૂ ખાઈ ગયું હોય ને આનંદ આવે ને એટલો અમને આનંદ આવે. નહીં, વાત એટલી છે, જીવનમાં જે વિષયમાં તમને રસ હોય અથવા તો જેમાં જે જેમાં પ્રવેશ કરી જાઓ એમાં તમે એને રસમય બનાવો. અને જેવો આપણા જીવનમાં રસ ખલાસ થઈ જાય પછી આપણામાં કાંઈ વધતું નથી ને, આપણને કોઈ સાંભળતું નથી ને, આપણને કોઈ બોલાવતું નથી. કેરીઓ ફ્રીજમાં રાખીએ છીએ પણ એમાં રસ પીળ્યો એકલીએ, અને જેવો રસ કાઢલી પછી કોઈ દી ગોઠલાને સાયલું ફ્રીજમાં મૂકીએ આપણે, હાચવો હાચવો બિચારે આપણે રચ પંદર દી હાચવો, અથવા કોઈ નવીરો સહેજ ની દુનિયા એક ભૂલની વાટે જ બેઠી હોય છે. એટલે માટે જેમાં છે એમાં, એટલે ભગવાને કોઈને મોહાળ એ રીતે મોકલ્યા જ નથી, ખોટી રીતે કાંઈક ના કાંઈક કામે મોકલ્યા છે. ભાઈ એક જગ્યાએ મેં આવું કીધું હતું, એક જણો મને કે મારે ભાઈ હાવ એવું ન હોય, મેં કહે એ જ તે, મને કે અમારા ગામમાં એક જણો છે કાંઈ કરતો નથી, આખો દી આ ઓટલા ભાંગતો, મેં કીધું એને ગામની હળી કરવા મોકલ્યો છે, એમણે મોકલ્યો જ ન હોય ભગવાન કોઈ નથી. ઘણા બેઠા બેઠા હાવ 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 અમથા અમથા બેઠા હોય, બે વાર કોઈ કામ નીકળે તો શું કે એ હું કામ દોડીને જોઈ છે, તો તારે દોઢ દેવી છે ને વાહે, હું કામ જોઈ છું, કોકના જ બાપના ફૂલ નાખતા હોય, બોલો મળો બે વાર એ નીકળ્યો. અને જો વધારે રોજ રોજ જેને બેહતો હોય અને એ માણા પંદર થી બહાર ગયો હોય તો ગામ બેઠું બેઠું કે હમણાં બગડ્યું લો કે દેખાતો એ તારો ડોહો હરિદ્વાર ગયો, એ આપણું જેવું નહીં, બાયુમાં એવું છે. એ બેઠી બેઠી આખા ગામની પીંજળ કે ફલાણા ની બાય કે મેરી નથી ગયો, કોશે ને કોશે મારી નાખી લે, રાજે 12 વાગ્યા મારે એમ કે તારા ભાઈ આવ્યા આવીશ, મારે એમ કે હાકળ ખકડી, પછી ખબર પડી બેન મારી ને મારી ભેં હિંગડા પસાડતી, એ તો તારા લખણ પર ખબર જ પડે તારી ઘરે ભેહે આવી જ હોય એમ, એ ભેહનું નામ હોય માન નથી કહેવાય, બેઠી બેઠી હિંગડા પસાડતી હોય, ભેહનું નામ જુદું હોય છે. કેવું બધું કામ, મારે જગાઈ ગયો મારે એમ કે તારા ભાઈ આવ્યા લાગે, અને બેન હું તો જાગીને જોયું ને તા તો હો કોશ્યુ ના ઘા હાંપલા, હવે બાયું હો કોશ્યુ ખમી એક આવું આવું આવા હાવ કોક ના ખોટે ખોટા બોલ્યા હોય ને એ પરિણામ ક્યાં આવે પરજામાં. છોકરાને એક ખંભા દબતો રહ્યો બીજો ખંભો કરતો હોય પમદી રજા પમદી રજા, આપણે કે બેન તમારા છોકરામાં આસકા કેમ નાખ્યા તા, પોલ્યો પાતા ભૂલી પોલ્યો નહીં તે સારી વાતું નથી કરી સમાજમાં, હ સારી વાતું.